15મી ઓગસ્ટ ના પવિત્ર દિવસે હું આપણા વિસ્તારના સૌને અનેક ઘણી શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન પણ આપું છું. અને જે રીતે તિરંગા યાત્રા, હર ઘર તિરંગા, એ જે કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે, ઘરે ઘરે તિરંગાનો કાર્યક્રમ, એ પણ ખૂબ સફળ રીતે આ વિસ્તારની અંદર સૌ કાર્યકર્તાઓની મદદથી પરિપૂર્ણ થયો છે. અને આવતીકાલની 15મી ઓગસ્ટના પણ કાર્યક્રમની સૌને અનેક શુભેચ્છાઓ પાઠવું છું. હું આરઆર ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, રાજગઢ પોલીસ સ્ટેશન, જિલ્લો પંચમહાલ, ગુજરાત રાજ્ય. 15મી ઓગસ્ટ 2022, 75મા સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે, એટલે કે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તમામ દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. હું રાજેશ કુમાર એમ પટેલ, પ્રાથમિક શિક્ષક, દુધાપુરા પ્રાથમિક શાળા, તાલુકો ઘોઘંબા, જિલ્લો પંચમહાલ. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અને આવતીકાલે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર ભારત દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સમગ્ર દેશમાં શાંતિ જળવાઈ રહે, સલામતી જળવાઈ રહે અને આ દેશવાસીઓ ખૂબ ખૂબ પ્રગતિ સાથે તાલમેલ મિલાવી અને પોતાનું જીવન જીવે એવી સર્વ દેશવાસીઓને ફરી ફરી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવું છું. હું આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકાર ભરત બારિયા. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આજે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મારા તમામ દેશવાસીઓને અને મારા પંચમહાલના ભાઈઓ બહેનોને અને ખાસ ઘોઘંબાના ભાઈઓ બહેનોને સ્વતંત્રતા દિવસના નિમિત્તે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.